પ્રિય વિદ્યાર્થીઓ ધોરણ 1 વિષય ગણિત ગણિતમાં પ્રકરણ 5 આપણે જોઈએ છીએ એમાં જે મોટી સંખ્યા પર ગોળ કરો CW ની નોટમાં જોઈશું તો CW ની નોટમાં તમારે લખવાનું છે કે મોટી સંખ્યા પર ગોળ કરો 5 બરોબર
એકડ પાછળ 15 ને એકડ વગર 12 તો 12 13 14 15 15 એ કેવી છે 12 ની પછીની સંખ્યા છે 12 એક ઉમેરે 13 13 માં 1 14 14 માં 1 15 તો 15 એ મોટી સંખ્યા થઈ કારણ કે 12 પછી આવે જેમ આગળ જઈએ એમ સંખ્યા શું થાય મોટી થાય શું થાય મોટી તો આપણે સેના ફરતે ગોળ કરીશું 15 ની ફરતે ગોળ કરીશું બરોબર હવે અહીંયા 16 ને 18 16 અને 18 તો એકર છગર 16 પછી એક ઉમેરીએ એકર 7 17 પછી એક ઉમેરીએ તો એકર 8 18 તો 16 પછી 17 17 પછી 18 એટલે 18 કેવી સંખ્યા થઈ 16 પછીની કેવી થઈ 16 પછીની એટલે 18 કેવી થઈ મોટી સંખ્યા 18 એ કેવી સંખ્યા થઈ મોટી તો 16 અને 18 નું કોણ મોટું 18 કેમ કે 16 એ 18 એ 16 પછીની સંખ્યા છે પછીની એટલે 16 માં 1 17 અને 17 પછી 18 જેમ આગળ જઈએ એમ સંખ્યા કેવી થાય મોટી એટલે 16 અને 18 તો 18 એ મોટી સંખ્યા છે હવે 14 અને 11 એકર ચોગણ 14 બે એકડે 11 તો 14 ક્યારે આવે 11 પછી 11 11 માં 1 ઉમેરો 12 12 માં 1 ઉમેરો 13 13 માં 1 ઉમેરો તો 14 18 આવ્યા ને 9 પર
પછી આવે એટલે મોટી 9 અને 18 માં કઈ સંખ્યા મોટી 18 કઈ 18 હવે 13 અને 15 13 અને 15 તો પહેલા કઈ સંખ્યા 13 13 પછી એક ઉમેરીએ 14 14 માં 1 1 પર 5 15 તો 13 પછી આવે 15 એટલે 15 એ મોટી સંખ્યા 15 એ મોટી સંખ્યા હવે 17 અને 7 17 અને 7 કેટલા 17 અને 7 તો આ એકડ સાતર 17 છે અને આ એકલા 7 છે તો 17 એ 7 ના પછી આવે 7 પછી 8 9 10 11 12 13 14 15 16 17 તો 17 એ મોટી સંખ્યા 20 અને 19 તો કોણ છે બંનેમાં મોટું પહેલા કઈ સંખ્યા આવે 19 એકડ નવર 19 એકડ નવર 19 અને પછી 20 તો જે 19 માં 1 ઉમેરો ત્યારે 20 થાય તો 20 એ મોટી સંખ્યા 20 એ મોટી સંખ્યા છે 8 અને 13 તો આ તો 8 છે અને પછી 13 આવે 8 અને 13 નો કોણ મોટું 13 કોણ મોટું 13 2 અને 12 2 અને 12 તો 2 અને 12 નો કઈ સંખ્યા મોટી 2 અને 12 માં કઈ સંખ્યા મોટી તો 12 તો 1 અને 2 આવે 2 પછી 12 આવે તો 12 કેવી સંખ્યા છે મોટી કેવી છે મોટી તો આપણે મોટી સંખ્યા પર જેમ આગળ જઈએ એમ સંખ્યા કેવી થાય મોટી કેવી થાય મોટી 5 અને 10 માં 10 મોટા 13 અને 8 માં 13 મોટી સંખ્યા 17 અને 19 માં 19 મોટી સંખ્યા 15 અને 12 માં 15 મોટી સંખ્યા 16 અને 18 માં 18 મોટી સંખ્યા 14 અને 11 માં 14 મોટી સંખ્યા 12 અને 20 માં 20 મોટી સંખ્યા 10 અને 16 માં 16 મોટી સંખ્યા 1 અને 19 માં 19 મોટી સંખ્યા 18 અને 9 માં 18 મોટી સંખ્યા 13 અને 15 માં 15 મોટી સંખ્યા 17 અને 7 માં 17 મોટી સંખ્યા 20 અને 19 માં 20 મોટી સંખ્યા 8 અને 13 માં 13 મોટી સંખ્યા 2 અને 12 માં 12 મોટી સંખ્યા તો આ મોટી સંખ્યા પર ગૌર કરો તમારી નોટમાં લખી દો લખાઈ ગયું હવે આપણે નાની સંખ્યા પર ચોકડી કરો Thank you.
12 એ 18 ની
પહેલાની સંખ્યા છે તો જે પહેલાની સંખ્યા હોય કેવી થઈ નાની કેમ 12 માં તો આપણે કેટલા ઉમેર્યા 6 ઉમેરીએ એટલે 18 થાય તો 18 એ મોટી થઈ અને નાની કઈ 12 કેમ કે 12 એ 18 ની પહેલાની સંખ્યા છે તો આ નાની તમારી પાસે 5 ચોકલેટ હોય અને ભાઈને 18 ચોકલેટ હોય તો કોની વધારે થઈ ભાઈની 18 તમારી પાસે ઓછી તો 12 એ કેવી સંખ્યા થઈ નાની સંખ્યા કેવી થઈ નાની તો 12 ઉપર શું આવે ચોકલેટ હવે 19 અને 13 19 અને 13 તો 19 અને 13 તો 19 કેવી છે મોટી કેમ કે 13 ના પછીની સંખ્યા છે એકડ નંબર 19 એ 13 પછીની સંખ્યા છે બરોબર અને 13 19 પહેલાની છે તો 13 એ નાની હવે 11 અને 16 તો 11 અને 16 માં 11 માં એક ઉમેરો 12 13 14 15 16 તો 16 કેવી થઈ મોટી સંખ્યા 11 પછીની સંખ્યા થઈ તો 11 એ 16 પહેલાની સંખ્યા છે 16 એ 11 પછી આવે એટલે કે 16 11 માં આપણે ઉમેરીએ 5 ત્યારે 16 થાય 5 ઉમેરીએ એટલે 16 થાય તો આ 16 પહેલાની સંખ્યા કેવી થઈ નાની તો 11 અને 16 માં કોણ નાનું 11 હવે 5 અને 15 તો 5 તો પહેલા આવે 5 જણા 15 તો 5 માં 5 ઉમેરો 10 10 માં 5 ઉમેરો 15 તો 5 માં 10 ઉમેરીએ ત્યારે 15 થાય તો 5 અને 15 માં કોણ નાનું એ તો તરત જ આપણને ખ્યાલ આવી જાય 6 અને 4 માં તો 4 5 6 4 માં 1 ઉમેરો 5 5 માં 1 ઉમેરો 6 તો 2 ઉમેરીએ 4 માં ત્યારે 6 થાય એટલે 6 મોટી થઈ અને 4 એ 6 પહેલાની સંખ્યા છે તો જે પહેલાની સંખ્યા આવે કેવી થાય નાની તો 4 અને 6 નો કેવી સંખ્યા છે નાની 4 અને 6 નો કેવી સંખ્યા છે નાની હવે 20 અને 13 20 અને 13 તો 20 અને 13 નો કઈ નાની સંખ્યા તો 13 પછી 20 આવે 13 પછી 14 15 16 17 18 19 20 તો 20 પછી આવે અને 13 પહેલા આવે 20 અને 13 માં 13 નાની સંખ્યા છે 12 અને 4 તો 4 કેવી છે નાની 17 અને 8 તો 8 પછી 17 આવે આ તો ફક્ત 8 છે અને આ 1 પર 7 17 તો જેમ આગળ જઈએ એમ સંખ્યા શું થાય મોટી તો આ 17 એ મોટી સંખ્યા છે 8 એ 17 પહેલા ને કેવી થઈ નાની તો 17 અને 8 નો આ નાની સંખ્યા છે હવે 9 અને 19 આ ફક્ત 9 છે અને આ 1 9 વડ 19 છે તો 19 પહેલા ની સંખ્યા છે એટલે કેવી 9 9 અને 19 માં કોણ નાનું 9 13 અને 14 તો 13 અને 14 માં કોણ નાનું 13 13 અને 14 માં કોણ નાનું 13 13 પહેલા આવે અને 14 પછી 13 માં 1 ઉમેરીએ ત્યારે 14 થાય એટલે મોટી સંખ્યા થઈ 11 અને 9 11 અને 9 તો 11 માં પછી આવે 11 9 1 ઉમેરો 10 10 માં 1 ઉમેરો 11 તો 11 પછી આવે મોટી અને 9 11 ની પહેલાની સંખ્યા છે એટલે 9 નાની થઈ 11 અને 9 માં 9 નાની થઈ 15 અને 18 તો 15 1 ઉમેરો 16 16 માં 1 17 17 માં 1 18 તો 18 એ મોટી સંખ્યા થઈ 18 એ મોટી થઈ 15 એ નાની તો 15 નાની તો નાની સંખ્યા પર ચોકડી કરો આ સંખ્યા તમારી સીડબ્લ્યુડી નોટમાં સૂચના મારીને લખો
વખાઈ ગયું હશે હવે બધાને સરસ તો આપણે આજે મોટી સંખ્યા પર ગોર કરો નાની સંખ્યા પર ચોકડી કરો એ સમજ્યા અને તમને ખબર પણ પડી હશે કે જેમ આગળ જઈએ એમ સંખ્યા વધતી જાય મોટી અને જેમ પછીની હોય પહેલાની સંખ્યા હોય આપણે આગળની સંખ્યા લખતા હતા ને કે આઠની પહેલા કઈ સાત બેની પહેલા એક ચૌદની પહેલા તે તો બે સંખ્યા આપી એમાં જે પહેલાની સંખ્યા હોય એ નાની હોય અને જે પછીની સંખ્યા હોય એ મોટી થતી જાય તો નાની સંખ્યા પર ચોકડી મોટી સંખ્યા પર ગોળ આપણે આ શીખ્યા નોટમાં પણ તમે લખ્યું તો આ વિડીયો એ પૂરો કરું હરિયમ બધાને